રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ અનેરો છે, ઉત્સાહ ભર્યો છે અને આપે જે પ્રેમ કર્યો છે, લાગણી આપની જે મારા પ્રત્યેની છે, તમે જે મારી ઉપર વિશ્વાસ રાખે છે અને તમારા જે આશીર્વાદ છે, એ આશીર્વાદને લીધે આજે 1,00,000 સબસ્ક્રાઈબરો આપણા પૂરા થઈ ગયા છે અને એ પણ આપણના આશીર્વાદને હિસાબે જ તે. બાકી હું આમાં ખાલી નિમિત્ત માત્ર છું અને તમારા જે આશીર્વાદ છે એ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, કે 1,00,136 સબસ્ક્રાઈબર ખેડૂત મિત્રો થઈ ગયા છે અને આ એ સબસ્ક્રાઈબર ખેડૂત મિત્રો છે જેને મારી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, લાગણી કરી છે, આશીર્વાદ આપ્યા છે અને આપણે જે તમને દવા ખાતર બિયારણ સીંજ્યું અને એમાં તમને બધાને ફાયદો થયો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે આજના નવા વિડીયોની માલિકા માહિતી મેળવશું કે મગફળીમાં ફૂગ માટે છોડવા વયા જાય છે, ફૂકાઈ જાય છે, પીળા પડી જાય છે, વચમાં ઘારું પડી જાય છે. એ જે ઘારું પડી જાય છે ને એને માટેની આપણે આજના વિડીયોની માલિકા માહિતી આપીશું. જે ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરવામાં બાકી હોય તો પરખે સબસ્ક્રાઈબનું બટન આવેલું છે કાળામાં, ધોળામાં અથવા સફેદમાં, બરાબર છે, અથવા ગુજરાતીમાં લખેલું હોય, હિન્દીમાં લખેલું હોય કે અંગ્રેજીમાં લખેલું હોય, કચાકચ સબસ્ક્રાઈબ બટન દબાવી દેવાનું. 1,00,000 તો થઈ ગયા છે પણ આપણા આશીર્વાદ ઊભા રહેવા ન જોવે અને તમારો દીકરો તમને રોજ ખેતીવાડીની નવી માહિતી આપતો રહેશે. હવે ઘણા ખેડૂત મિત્રો એમ પૂછતા હતા કે હિતેશભાઈ, આપણે પટની દવા તો મારી છે, છતાંય 10% ફૂગ લાગી છે, છોડવા પીળા પડે છે, ઠરડાઈ જાય છે, ઠોરડાઈ જાય છે અને ઊભા વયા જાય છે, તો એની અમને તમે માહિતી આપો. કારણ કે જે તે સમયે અમે દુકાને દવા લેવા ગયા હતા એવું કીધું હતું કે આમાં ફૂગ નહીં લાગે, છતાંય છોડવા કેમ જાય છે. તો આજના વિડીયોની મારી પાસે આપણે માહિતી આપીશું કે છતાંય છોડવા જવાનું કારણ જ અલગ છે, તમે જે પટ માર્યો છે ને એ નહીં. શું કામ કે તમે જે પટ માર્યો છે વિટાવેક્સ પાવરનો છે, સિટ્રનનો છે, સિસ્ટેમાનો છે, બાયરના એવરગોલ્ડનો છે, બરાબર છે, કે કોઈ પણ સારી કંપનીની તમે સારી દવાનો પટ માર્યો છે. હવે બીજજન્ય જે ફૂગ લાગતી હોય એ રોકાઈ જાય, બરાબર છે, અને જમીનજન્ય જે ફૂગ લાગી હોય એ જમીનજન્ય ફૂગ પણ રોકાઈ જાય. પરંતુ વાતાવરણની જે ફૂગ આવે છે અને પાણીજન્ય જે 10% ફૂગ આવે છે બેક્ટેરિયલ, એને કોઈ રોકી શકે નહીં. કદાચ તમે સિસ્ટેમા અને એવરગોલ્ડનો બેયનો ભેગો તમે પટ કરીને માર્યો હોય ને તો પણ રોકી શકે નહીં. એક મિનિટ, બહારથી દવા લેવા અને બિયારણ લેવા માટે આવ્યા હતા એટલે 2 મિનિટ માટે આપણે વિડીયો બંધ કરી દીધો. પરંતુ આપણે જે વાત કરવાની હતી મગફળીમાં જે ફૂગ લાગે છે, કે તમે કદાચ એવરગોલ્ડ બાયરનું અને બીએસએફનું સિસ્ટેમનો ભેગો પટ માર્યો હોય ને તો એ 10% ફૂગ લાગે. એનું કારણ એ છે કે જે એન્ટીબેક્ટેરિયલ ફંગીસાઇડ લાગતી હોય છે અને અથવા તો વરસાદ થાય 10% એનીથી બેક્ટેરિયા જે ઉત્પન્ન થાય અને એ જે ફૂગ લાગે છે એને આપણે રોકી શકીએ નહીં. કદાચ તમે 1,00,000 રૂપિયાના લીટરનો પટ માર્યો હોય તો ઓલા જે 100 દાણા વાયો હોય એમાંથી 90 જ દાણા વે જાય ને, એની જગ્યાએ તમે પટ માર્યો હોય ને તો એમાં ખાલી 10% દાણા જાય, બાકી 90% તો આપણા દાણા બચી જાય. એને માટે આપણે ફૂગનાશક દવાનો પટ મારતા હોઈએ છીએ. તો હવે આવી પરિસ્થિતિની માલિકા આવી પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એને માટે આપણે શું કરવું જોઈએ, તો એને માટે ખેડૂત મિત્રો ફરજિયાત પ્રમાણે દવા ઘાટી જાડી વ્યવસ્થિત છાંટવી જોઈએ અને એમાં આપણને સારું એવું પરિણામ મળશે. કઈ દવા છાંટવી જોઈએ તો આપણે આજના વિડીયોની માલિકા એ દવા વિશે, કેટલું નાખવાનું છે, કઈ કંપની છે, કઈ ટેકનિકલ છે એ પણ આપણે વાત કરીશું. એ પહેલાં ખાસ ખેડૂત મિત્રો જે બહાર ગામથી ખેડૂત મિત્રો આવ્યા છે અને એમનો જે પ્રેમ છે, આશીર્વાદ છે, ભરોસો છે, વિશ્વાસ છે, આશીર્વાદ છે, બરાબર છે, એ એમને અકબંધ રહે એટલા માટે કે જે ખેડૂત મિત્રો બહાર ગામથી લેવા આવ્યા છે એવા આપણા ખેડૂત મિત્રોનું નામ બોલીએ કે ભાઈ ભૂપતભાઈ નારણભાઈ ગારિયાધારથી, બરાબર છે, મનજીભાઈ ભીમજીભાઈ સેંજળિયા કૃતિકા લઈ ગયા હતા અને 135 નંબર લઈ ગયા હતા, સુરેશભાઈ મધુભાઈ સંજળિયા, કૈલાશભાઈ કાછડિયા મેન્દ્રપુરા જુનાગઢથી છે, 30 શું કહેવાય અપૂર્વા ગોળ લઈ ગયા હતા 10 કિલો, પછી કૃતિકા લઈ ગયા હતા 10 અને 135 લઈ ગયા હતા 10, પ્રવીણભાઈ નકાભાઈ હાથસણીથી લઈ ગયા હતા, અપૂર્વા લઈ ગયા હતા 26 પેકેટ, પછી છે જેઠાભાઈ મેપાભાઈ હમીપરાથી અપૂર્વા લઈ ગયા હતા 2, સંજયભાઈ જીતુભાઈ ખાંભાથી આવ્યા હતા 135 લઈ ગયા છે 8, પછી જગદીશભાઈ નારણભાઈ ખાંભાથી 135 નંબર 8 લઈ ગયા હતા, ધીરુભાઈ ગોકુળભાઈ ડેમ ભૂતિયાથી પ્રેમા લઈ ગયા છે 178 નંબર, બરાબર છે, પછી છે દિનેશભાઈ કુકડ તણસા બાહુબલી લઈ ગયા હતા 2 કિલો, બરાબર છે, પછી છે હરેશભાઈ વધવજીભાઈ શાકપર
હરેશભાઈ વધીભાઈ ઓઢવજીભાઈ શાક પરથી આવ્યા હતા તો એ લઈ ગયા છે સાગર લક્ષ્મી કંપનીના એરંડા લઈ ગયા છે. આપણે ખાસ ખેડૂત મિત્રો એરંડા વિશે પણ આપણે માહિતી આપીશું અને એના વિડીયો મૂકશું ખેડૂતોના અનુભવ. તો એરંડા લઈ ગયા હતા સાગર લક્ષ્મીને, સાગર ગોલ્ડ 6 કિલો અને કોસ્મોસ આવે છે એ લઈ ગયા હતા 6 કિલો. કાળુભાઈ પાંચાભાઈ સોલંકી બરાબર છે શાખબર એ લઈ ગયા હતા તમને બરાબર છે. કાળુભાઈ પાંચાભાઈ સોલંકી સાગભરથી કોસ્મોસ જેડા લઈ ગયા હતા બરાબર છે. તો આ બધા જ ખેડૂત મિત્રો બહાર ગામથી આવ્યા હતા, એમનો જે વિશ્વાસ છે એટલા માટે અહીં સુધી લાંબા થાય નગર 283 કિલોમીટરના વિસ્તારની મારી પાસે એરિયાની મારી પાસે ના પણ દુકાનો છે તો ત્યાંથી ખરીદી ન કરે. પણ હું તો કહું છું કે હું જે વસ્તુની માહિતી આપું છું એ તમારા નજીકના વિસ્તારમાં તમારે મળી રહેશે. તો વાત કરીશું મગફળીમાં જે ફૂગ લાગે છે. મગફળી આખી હારા હોય પાંદડા અને નીચે મૂળી હારા હોય, વશમાં ગારું પડી જાય છે, વશમાં ગળું પડી જાય છે, ગારું પડી જાય છે, ના ફૂગ લાગે છે, નાથી હુકાય છે, સોળવો પછી કરમાઈ જાય છે. એ તમે ખેંચો તો મૂળીએ જમીનમાં રહેશે અને પાંદડા હાથમાં રહેશે અને ના ઘારું જ્યાં પીડ્યું હોય નાથી તૂટી જાય છે. નાથી ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય કે અહીંયા ધોળી ફૂગ લાગી ગઈ છે, કાયમ કહે છે કે અહીંયા કાળી ફૂગ લાગી ગઈ છે. પરંતુ જે સોળવો હુકાઈ ગયો હોય ના આમથી ઓટોમેટિક ફૂગ લાગે જ તે, કારણ કે ડીકમ્પોઝિશન સિસ્ટમ ભગવાનની ગોઠવેલી છે કે જ્યાં હુકાઈ ગયું છે બરાબર છે ના એને ધીમે ધીમે છોડવાને કે માણસને કે માલને નષ્ટ કરી નાખે. આપણું કોઈ માલ હોય બરાબર છે, પશુ એ મરી ગયું હોય આપણે કેમ હવાવાળી જગ્યાએ નાખી આવીએ, નાથી તમને કોઈ પશુ પંખીઓ થોડા થોડો ખાઈ જાય પછી એમાં જીવડા પડી જાય અને એ કેમ ડીકમ્પોઝ થઈ જાય. અને ક્યારે એવું તમે સાંભળ્યું કે જીવડા માલમાં હતા અને એ આપણા ખેતરમાં ગરી ગયા? નહીં, ઉપરવાળાની સિસ્ટમ છે ડીકમ્પોઝ કરવાની. પછી તમે મહિને થી પછી માલને તમે જોવા જાવ ના ખાલી હાડકા જ હોય, થોડા થોડા કોક બાકી બધું માલ આખું પૂરું થઈ ગયું હોય. એવી રીતે ડીકમ્પોઝની આખી ભગવાનની સિસ્ટમ છે, જે વસ્તુ હુકાઈ ગઈ હોય ના પછી અમુક ટકા ફૂગ લાગતી જાય. પરંતુ સફેદ ફૂગ ક્યારે લાગે કે ભાઈ વરસાદની જ્યારે ઝટાફટી બોલી ગઈ હોય ફૂલ અને ડાળા જામી ગયા હોય અવડા અવડા તમને કહું અને નીચે એક ધરું ભેજવાળું વાતાવરણ રહેતું હોય અને એમાં સફેદ ફૂગ વધારે લાગવાનો પ્રશ્ન બનતો હોય છે, જે જમીનમાંથી મૂળિયેથી સીધો ઉપર આવતો થાય ધીમે ધીમે એને સફેદ ફૂગ કહેવામાં આવે છે, સફેદ સારી કહેવામાં આવે છે. હવે અત્યારે જે આવે છે ને એને ક્લેરપ્સમ રોપસી નામની ફૂગ કહેવામાં આવે છે. કાળી ફૂગ નથી, કાળી ફૂગ બીજી અલગ આવે છે, જે ગારું પડી જાય છે એને ક્લેરપ્સમ રોપસી નામની ફૂગ કહેવામાં આવે છે. આ ફૂગને હટાડવા માટે, આ ફૂગને કાઢવા માટે તમે તો જે COC કોપર આવે છે એ કોપર પંપમાં 50 ગ્રામ નાખી અને છોડવે છોડવે જો તમે ડ્રિન્સિંગ કરી દો તો પણ તમને એમાં ફાયદો મળે છે. અથવા તો અદામા કંપનીનું જે માસ્ટર કોપ આવે છે પંપે 50 ml નાખી અને ઉપરથી સ્પ્રે કરી દો તમે ઝાટો અને ઘાટો, એવો ઘાટો સ્પ્રે કરવાનો છે કે એના પાંદરે થઈને ડાળીએ થઈ અને દવા મૂળિયા સુધી ઉતરી જાવી જોવે. કારણ કે એ ફૂગના લક્ષણો માનો કે અહીંયા છે તમે ઉપર પાંદરામાં ઉતારો આરતી ધાય ગોથા મારતી એવી રીતે તમે છાંટતા જાઓ તો રિઝલ્ટ આવે નહીં. એટલા માટે તમારે દવા ઘાટીને ઝાડી છાંટવાનું છે કે મૂળિયે સુધી દવા એને ઉતરી જાવી જરૂરી છે. હવે અત્યારે આવડી આવડી તો મગફળી થઈ, હવે એમાં જોવે કેટલી વીઘે 2 પગ હોળ ગુઠાના વીઘા પ્રમાણે 2 પગ તો માણ જોવે બરાબર છે. 1 મિનિટ બંધ કરતો બહાર ગામથી આવ્યા હતા તો એમને ડુંગળીનું બી અને દવા આપવી પડે ને, એક વિડીયો બંધ કર્યો હતો આપણે. તો આપણે વાત કરતા હતા ફૂગ માટેની બરાબર છે. તો એના માટે તમે COC કોપર આવે છે એ હાલે, માસ્ટર કોપ આવે છે અદામાનું એ હાલે, અથવા તો પછી નવા જમાનાનું નવું ટેકનિકલ નવી ટેકનોલોજીમાં અને એ પણ નિસો કેમિકલ જાપાન અને હોકો કેમિકલ જાપાનની જે પ્રોડક્ટ આવી છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જેમ કે ધાનુકા કંપનીનું ઝેનેટ આવે છે, આની અંદર થાયોફેનેટ મિથાઇલ આવે છે 38% અને કાસુગામાઇસિન આવે છે 2.21% SC ફોર્મ્યુલેશનમાં. હવે આ કામ કેવી રીતે આપશે કે ભાઈ જે મૂળિયે જીવાત આવતી હોય, મૂળિયે જે ફૂગ લાગતી હોય બરાબર છે એને અટકાવી તો દેશે, પણ જે સોળવો ગુજરી ગયો છે જેને લાગી ગઈ છે ના તમારે આશા રાખવાની નથી થતી. પરંતુ તમારે નવા સોળવા આવા ન થાય એના માટેની ખાસ કાળજી રાખવાની છે. સાથે જો તમારી મગફળી પીળી પડી ગઈ હોય, ઠળાઈ ગઈ હોય, ઠોસડાઈ ગઈ હોય, વધતી ન હોય, કોળતી ન હોય, નવું પાંદરું ન કાઢતી હોય અને પાંદરું કાઢે તો પીળું પાંદરું નીકળતું હોય તો એવા સમય અને સંજોગોની માલિકા ખાસ તમારે જે ગોદરેજ કંપનીનું ટેરા સોપ આવે છે કે જે સ્પેનની આઈટમ છે, ક્યાંની છે સ્પેનની આઈટમ છે,
બાયોબીટેક કેમિકલની કંપનીની છે, સ્પેનની આઈટમ છે. તો આ વસ્તુ પંપે તમારે 30 ml લખે અને આ પંપે તમારે 40 ml લખે ઉપયોગ કરવાનો છે. હવે અત્યારે માનો કે તમારે વીઘે 16 ગુઠાના વીઘા પ્રમાણે કેટલા પંપ જોવે, તો 16 ગુઠાના વીઘા પ્રમાણે વધીને તમને કહું 2 પંપ. તો કઈક અવડી અવડી તો માંડવી થઈ, અવડી અવડી તો સિંગ થઈ છે આપણે. કોઈક સિંગ કહેતા હોય, કોઈક માંડવી કહેતા હોય, કોઈક ખોખા કહેતા હોય. હવે એ માઇન્ડ તમને કહું ઉગી રહી છે, અવડી ને અવડી થઈ રહી છે. જેને આપતરૂપ આવે છે એના કરતા થોડીક વધારે મોટી થઈ હોય તો એમાં પણ આ પ્રોબ્લેમ હશે. તો આ વસ્તુનો ખાસ ખેડૂત મિત્રો પહેલો છટકાવ ફૂગનાશકનો તમારે જે કરવાનો છે એ તમે ધાનુકાનો જેનેટ કરી શકો છો, બરાબર છે, અદામાના માસ્ટર કોપનો કરી શકો છો, અથવા તો સીઓસી કોપર આવે તમે એનો કરી શકો છો, અથવા તો ખાલી એકલું થાયોફેનેટ મિથાઇલ ઘણી બધી કંપનીનું આવે છે, બરાબર છે, જેમ કે બાયોસેટનો રોકો પણ આવે છે તો એમનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા વોલ્સ કેમનું એજોસ્ટોબિન અને એકલો આવડું આવે છે તમે એનો પણ ઉપયોગ, એવોલિનનો આવે છે તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. સારી કંપનીનું સારી પ્રોડક્ટ આપના નજીકના વિસ્તારમાં મળી જશે. નગર નીલમ એગ્રો કેમિકલ્સ, આઈસીઆઈસીઆઈ બેંકની પાસે, પીએમ આંગડિયાની સામે, શિવ મેડિકલની સામે, ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં, જૂના બસ સ્ટેશનની પાછળ તમારા દીકરાની દુકાન આવેલી છે તમને. પરંતુ હું આજથી તમને જે માહિતી આપીશ એ બધી સ્ટાન્ડર્ડ કંપનીની હશે, જેમ કે ધાનુકા છે, ગોદરેજ છે, વિનસેટ ક્રોપ સાયન્સ કેમિકલ છે, અદામા છે, બાયર છે, વોલ્સકેમ છે, સિજન્ટા છે, ટાટા છે. આવી બધી સારી કંપનીની સારી પ્રોડક્ટો આપણા નજીકના વિસ્તારમાં મળતી જ હોય. હવે ખાસ કરીને મિત્રો કે જેમણે કપાસ કર્યો છે અને કપાસ પણ જેમને સુકાતો જાય છે પડખેલી, બરાબર છે, ના ઘારું પડી જતું છે, ચામડી જે આવે છે કપાસની, બરાબર, ડાળીને એ ડાળી તમને કોઈ લાલ થઈ ગઈ હોય અને એ સુકાતી હોય તો એમાં પણ તમે ઝેનેટનો ઉપયોગ કરી શકો છો, કોપરનો ઉપયોગ કરી શકો છો, માસ્ટર કોપનો ઉપયોગ કરી શકો છો, અદામાનું, બરાબર, આનો ફરજિયાતપણે ઉપયોગ કરવાનો છે. જે ખેડૂત મિત્રોને કોઈ પણ પાક કર્યો હોય, દુધિયા તુડિયા રીંગના કરેલા, કોબી કર્યા હોય, ફુલેવર કર્યા હોય, કે પછી કોઈ પણ પાક તમારે બીજો અલગ અન્ય હોય, જેમ કે સોયાબીન છે, કપાસ છે, મગફળી છે, લીંબુના છોડવા છે, અને એ પીળા પડતા હોય, વધતા ન હોય, ઠોસડાઈ જાય હોય, ઠરડાઈ જાય હોય, તો તમે એમાં ટેરાસોમનો અવશ્ય ઉપયોગ કરો. કારણ કે સંપૂર્ણપણે જો ખોરાક હશે તો તે સોળવો આવા વાતાવરણમાં આવી કન્ડિશનની માલિપા ઉભો રહી શકશે. કારણ કે સોળવો નાનો છે અને સુરજદાદા બતાતા નથી. સુરજદાદા હોય તો 10 વાગ્યા સુધીમાં ખોરાક બનાવી શકે સોળવો પોતે, પણ સુરજદાદા બતાતા જ નથી. કારણ કે સુરજદાદા બતાય તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, એટલે કે પોતાનું ખાવાનું બનાવી અને પોતે સોળવો ઉભો રહી શકતો હોય. આવા સમય અને સંજોગોની માલિપા નાઇટ્રોજન એટલે કે યુરિયા 16 ગુઠાના વીઘા પ્રમાણે 8-10 કિલો લખે, કપાસ નાનો હોય તો 5-8 કિલો લખે, અને એની સાથે સલ્ફર તમે આપો વીઘે 1-1.5 કિલો લખે, કિલો આપો તો વાંધો જ તમે બે મિક્સ કરી અને થોડું આગો મૂકી જો, અને વરસાદ થાય થોડાક સાટા પડે તો તમને એમાં સારો એવો ફાયદો મળશે, છોડવાને ખોરાક મળી રહે. કારણ કે નાનું બાળક હોય તો નાના બાળકને પણ આપણે દૂધ પાતા હોય છે, માનું ધાવણ આપતા હોય છે, પરંતુ મારી જેવો મોટો થયો ન કહેતા હોય, લાવો ભાઈ ખાવાનું, હાલો ના પડે તો પોતે લઈને બેસી જાય ખાવાનું. કારણ કે પોતાને ખ્યાલ આવી જ્યો છે કે આપણને ભૂખ લાગી છે, પણ છોડવો બોલવાનું તો છે નહીં, અને આવી કન્ડિશનની માલિપા એને ખોરાક આપવો જરૂરી છે. જે ખેડૂત મિત્રો એમ પૂછતા હતા કે ભાઈ સિંગમાં પટ આવ્યો છતાંય કેમ જાય છે, તો આપણે બાળકનો જન્મ થયો હોય તરત કેમ ભાઈ આપણે કોઈયાની બધી રસી પાવા મળી હતી, પાઈ છે ને, બરાબર છે, એમ છતાંય છે એને શરદી નથી થઈ જતી, તાવ નથી આવી જતો ભાઈ, બરાબર છે, રસી તો નકર આપણે પાઈ શકે નહીં, પણ એ વાતાવરણ જન્ય હોય, એન્ટીબેક્ટેરિયલ ફંગીસાઇડ લાગતે હોય છે. તો ઝેનેટની અંદર કાસુગામાઇસિન જે છે એ એન્ટીબેક્ટેરિયલ ફંગીસાઇડ છે, અને સાથે થાયોફેનેટ મિથાઇલ આવે છે એ ફૂગનાશક છે. આ વસ્તુ તમારે ફરજિયાત પ્રમાણે આપવી જરૂરી છે. હું તો એમ કહું છું કે આજ થતું હોય તો કાલ ન કરતા, અને ફૂગનાશકનો એક તમને હળવો સ્પ્રે પણ થઈ જશે, કારણ કે વીકે 2 પંપ એટલે ફટાફટ એમાં સ્પ્રે થઈ જાય. ફરી વખત સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે કે 1 લાખ સબસ્ક્રાઈબર આપે કરી દીધા છે, અને આપના દીકરાને તમે આશીર્વાદ આપ્યા છે. તો આ માહિતી તમને સારી લાગે તો તમારા નજીકના વિસ્તારમાં અથવા તો તમારા મામા દીકરાના, ભાઈના દીકરાને, ભત્રીજાને, કાકાને, દાદાને બધાના વિડીયો શેર કરો, જેથી કરીને પાકની માહિતી તમને મળી રહે. મને રજા આપો. જય જવાન, જય કિસાન.